साबरकांठा જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 કતપુર પાસે આવેલા ટોલ પ્લાઝા ઉપર ટોલ કોન્ટ્રાક્ટર બદલાતા છેલ્લા 5 દિવસથી વાહન ચાલકો અને ટોલ બુથ સંચાલકો સાથે તૂતુ મેમે સર્જાઈ છે તો સંચાલકોની દાદાગીરીને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। પ્રાંતિજ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કતપુર પાસે આવેલ ટોલ બુથ ઉપર છેલ્લા 5 દિવસથી ટોલ સંચાલક બદલાતા ટોલ નાકા ઉપર આવન જાવન કરતા વાહન ચાલકો તથા ટોલ સંચાલકો વચ્ચે વારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ છે અને રોજિંદી ગાડીઓ લઈને અપડાઉન કરતા કે શાકભાજીના ટેમ્પો લઈને જતા વાહન ચાલકો કે પાસ ગ્રાહકો સાથે તથા વીઆઈપી પાસ ગ્રાહકો સાથે ટોલ બુથ ઉપર તૂતુમેના દ્રશ્યો સર્જાય છે। તો શાકભાજી લઈને જતા ખેડૂતોને કહેવું છે કે અમે પહેલાં મહિનાના પાસ કરાવીને રોજિંદી શાકભાજી લઈને જતા હતા, પણ આ છેલ્લા 5-1 દિવસથી બદલાયેલા ટોલ સંચાલક દ્વારા એની મનમાની કરવામાં આવી છે અને શાકભાજી ભરીને જતી ગાડીઓ પાસેથી જતાના 35 અને આવતાના 35 એમ એક ફેરાના 70 રૂપિયા લેખે લેવામાં આવતા હતા અને આગળના પાસ ફરી રિન્યૂ ના કરી કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવવામાં આવી રહી છે। ત્યારે અત્યાર સુધી કોન્ટ્રાક્ટર દ્વારા શાકભાજીની ગાડી કે ખેડૂતોને હેરાન કરાયા નથી। તો બીજી તરફ વીએસપી પાસ ગ્રાહકો પણ હાલ આવન જાવન કરતા તેઓ સાથે પણ તૂતુમેના દ્રશ્યો સર્જાયા છે। તો પ્રાંતિજથી શાકભાજી ભરીને જતી ગાડીઓ રોકવામાં આવતા ટોલ સંચાલકોને ખેડૂતો વચ્ચે તૂતુમેના દ્રશ્યો સર્જાય છે। તો સંચાલક દ્વારા અગાઉ સંચાલકોની જેમ થોડું ઉદાર દિલ નહીં રાખવામાં આવે તો હાલ તો ખેડૂતો સહિત વાહન ચાલકોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સાંસદ કે સ્થાનિક ધારાસભ્ય આ બાબતે શું રસ લઈને હલ લાવશે કે કેમ, એ તો હવે જોવું જ રહ્યું। નહીં તો અગાઉની જેમ વાહન ચાલકો ટોલ નાકા ઉપર ચક્કાજામ સહિતની ચીમકી ઉચ્ચારી છે। હિતેશ શાહ સાથે સંજય રાવલ, ZX TV, પ્રાંતિજ।